નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ એકમાં સંવેદનના પ્રકારોની સમજૂતી મેળવવાની છે. કાલે આપણે સંવેદનના પહેલો પ્રકાર એટલે કે દ્રષ્ટિ સંવેદન એની સમજૂતી મેળવી હતી. તમને એક વાત પહેલાં કહી દઉં કે સંવેદનના જે પ્રકાર છે એને તમને વિભાગ સીની અંદર પૂછાતા હોય છે. એ સંવેદનના પ્રકારો જણાવો. સંવેદનના પ્રકારો પૂરા પાંચ છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન. આજે આપણે શ્રવણ સંવેદન અને ગંધ સંવેદન સમજીશું. સૌથી પહેલાં આપણે આ શ્રવણ સંવેદનને સમજીએ. શ્રવણ સંવેદન, આ શ્રવણ સંવેદન થવા માટે આપણને મદદરૂપ થનાર જે ઇન્દ્રિય છે તે કાન છે, બરોબર. કર્ણ ઇન્દ્રિય પણ એને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે. આપણી આજુબાજુ જે અવાજના મોજા હોય તે આંખ સાથે અથડાય છે, અંદર પ્રવેશે છે, પછી મગજના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે અને પરિણામે આપણે કોઈ એક પ્રકારના અવાજનું સંવેદન થાય છે. તો આ જે કાન છે, શ્રવણ સંવેદન છે, એમાં શેમાં શેમાં પણ ઉપયોગી થાય છે? કોઈ પણ બે અવાજ વચ્ચે શું તફાવત છે એ પારખવામાં, અવાજ કેટલા અંતરેથી આવી રહ્યો છે એ પારખવામાં, આ બધી વસ્તુનો આપણને અવાજ ધીમો છે કે વધારે ફાસ્ટ છે આ બધા પ્રકારની ઓળખ શેનાથી થાય છે? આ કર્ણેન્દ્રિય શ્રવણ સંવેદનથી થાય છે. તો આપણા માટે સૌથી વધારે આવશ્યક છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે તે કેટલી કંપન સંખ્યા સુધીનો અવાજ સાંભળી શકે છે? કેટલી કંપન સંખ્યા સુધીનો? તો 20 થી 20,000 સીપીએસ હર્ષ સુધીનો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે, મોસ્ટ આઈએમપી છે. 20 થી 20,000 સીપીએસ હર્ષ સુધીનો અવાજ સામાન્ય રીતે વ્યક્તિ સાંભળી શકે છે. હવે આપણે સમજીએ શ્રવણ સંવેદન કઈ રીતે થાય. તો શ્રવણ સંવેદનને સમજવા માટે કાનની રચનાને સમજવી પડે. હવે કાનની રચના છે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? ત્રણ ભાગમાં. સૌથી પહેલું છે બાહ્ય કર્ણ. સૌથી પહેલાં આપણે એના જે ત્રણ ભાગ છે એમાં ક્યાં ક્યાં ઉપયોગો આવેલા છે એ જોઈ લઈએ. બાહ્ય કર્ણમાં ત્રણ છે, કાનની મૂઠ, કર્ણનલિકા અને કર્ણપટલ. કાનની મૂઠને બીજા શબ્દોમાં કર્ણપાલી કહે છે અને કર્ણપટલને બીજા શબ્દોમાં કર્ણધોળી કહે છે. એટલે બાહ્ય કર્ણની અંદર કાનની મૂઠ, કર્ણનલિકા અને કર્ણપટલ આ ત્રણ ભાગ આવેલા છે. પછી બીજું છે મધ્ય કર્ણ. એમાં ત્રણ હાડકા આવેલા છે જે હથોડી, એરક અને પેન એ આકારના છે. એના કારણે એ હાડકાના નામ હથોડી, એરક, પેન રાખેલ છે. અને એ સિવાય યુસ્ટેકિયન નલિકા આવેલી છે કે જે ગળામાં ફૂલે છે. એના પછી આવે છે આંતરકર્ણ. આંતરકર્ણના પણ ત્રણ ભાગ છે, મધ્ય ભાગ, શંખાકૃતિ કે કર્ણસંઘ અને અર્ધવર્તુળાકાર કર્ણવલય. આ શ્રવણ સંવેદનના કાનની રચનાના જે ત્રણ ભાગો છે એના દ્વારા આપણે કોઈ પણ પ્રકારના અવાજનું સંવેદન મેળવી શકીએ છીએ. હવે આપણે શ્રવણ સંવેદન કઈ રીતે થાય છે સમજીએ. સૌથી પહેલાં આપણી આજુબાજુના વાતાવરણમાં જે અવાજના મોજા છે તે કાનની મૂઠ આગળ ભેગા થાય છે કર્ણપાલીમાં, ત્યાંથી ભેગા થઈને કર્ણનલિકામાં પ્રવેશે છે. કર્ણનલિકામાંથી તે કર્ણપટલ સુધી પહોંચે છે, કર્ણધોળ સુધી પહોંચે છે. ત્યારે આ કર્ણધોળમાં ધ્રુજારી ઊભી થાય છે. એમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે એના કારણે એની સાથે આ હથોડી, એરણ અને પેંગુ આ ત્રણ હાડકા જોડાયેલા છે. કર્ણધોળ ધ્રુજે છે એના કારણે આ ત્રણ હાડકા પણ ધ્રુજે છે અને એમાં ધ્રુજારી ઉત્પન્ન થવાના કારણે આ જે તરંગો છે ધ્વનિ તરંગો એનું અસ્થિર તરંગો
પહોંચે છે અને પછી તે મધ્ય ભાગમાં પહોંચે છે શંખાપુટી સુધી. ત્યાં પ્રવાહી હોય છે અને એના કારણે આ જે અસ્થિ તરંગો છે એનું શેમાં રૂપાંતર થાય છે, તો પ્રવાહી તરંગોમાં રૂપાંતર. મગજના નિમ્ન ખંડની અંદર એક શ્રવણ કેન્દ્ર આવેલું છે ત્યાં આગળ પહોંચે છે. પરિણામે આપણે કોઈ અવાજ સાંભળી શકીએ છીએ, એટલે કે શ્રવણ સંવેદનનો આપણને અનુભવ થાય છે. હવે કે આપણે આ જોયું કે આ ત્રણ જે ભાગ છે એ શ્રવણ સંવેદન માટે જવાબદાર છે. શરૂઆતમાં અવાજના મોજાના સ્વરૂપમાં તરંગો હોય છે, પછી હથોડી એરંડેલું સાથે ત્યાં પહોંચે ત્યારે અસ્થિ તરંગોમાં એનું રૂપાંતર થાય છે, એ શંખાપુટીમાં પહોંચે ત્યારે એનું પ્રવાહી તરંગોમાં રૂપાંતર થાય છે, ત્યાંથી વાળકોષો સુધી પહોંચે છે, વાળકોષો ઉત્તેજાય છે, મગજ સુધી સંદેશો પહોંચે છે, નિમ્ન ખંડમાં શ્રવણ કેન્દ્ર ઉત્તેજાય છે અને પરિણામે આપણે શ્રવણ સંવેદનનો અનુભવ કરી શકીએ. આપણે આજુબાજુમાં અસંખ્ય ઉદ્દીપક હોય છે, એમાં કેટલાક એવા રસાયણો હોય છે કે એ રાસાયણિક ઉદ્દીપકો આપણને ગંધ સંવેદનનો અનુભવ કરાવે છે અને મુખ્ય આપણા શરીરનો અંગ નાક નાક દ્વારા એનો અનુભવ થાય છે. એને બીજા શબ્દોમાં ઘ્રાણેન્દ્રિય પણ કહે છે. શું કહે છે? ઘ્રાણેન્દ્રિય. હવે શું થાય છે, નાકની અંદર બે સાંકડી નળીઓ છે, આ બે સાંકડી નળીઓ છે એની અંદર ઘ્રાણ તંતુઓ આવેલા છે. આ જે ઘ્રાણ તંતુઓ છે તે ઉત્તેજાય છે, એના કારણે ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે અને એ ચેતા પ્રવાહ મગજની અંદર એટલે કે મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચે છે કે જ્યાં ગંધ સંવેદનના કેન્દ્રો આવેલા છે, ઉત્તેજાય છે અને પરિણામે આપણે કોઈ ગંધનો અનુભવ કરી શકીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય છે કે આ ગંધનો અનુભવ બધી વ્યક્તિ એક સરખી રીતે કરી શકતા હશે? ના, બધાને અનુભવ અલગ અલગ રીતે થાય છે. એ બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ છે એને ગંધનો અનુભવ વધારે કે ઓછા પ્રમાણમાં થઈ શકે છે, એમાં વ્યક્તિગત તફાવત જોવા મળે છે. ઘણી વખત કોઈ જગ્યાએ ખૂબ જ વધારે વાસ આવતી હોય ત્યાં જે વ્યક્તિ કાયમી પણે રહેતા હોય એ લોકો એનાથી ટેવાઈ જાય છે, એટલે કે આપણી જ્યાં ઘ્રાણેન્દ્રિય છે તે લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારની ગંધ કે સુગંધ હોય ને એની સાથે તે સમાયોજન સાધી લે છે, એના તરફ એ સંવેદનશીલ હોય છે. થોડા સમય સુધી એ ગંધ કે એનો આપણને સંવેદન થાય છે ગંધ કે સુગંધનો, પણ પછી આપણું નાક એનાથી ટેવાઈ જાય છે, એટલે કે આપણને પછી એની અસર થતી નથી. હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખૂબ જ પૂછાતો પ્રશ્ન પૂછાય જ છે, એમ કહું તો ચાલે. તમને પરીક્ષાની અંદર એમસીક્યુની અંદર આ પ્રશ્ન પૂછાય છે કે ગંધના પ્રકાર કોને આપેલા છે? હેનિંગ નામના મનોવૈજ્ઞાનિકે આપેલા છે. એક વાક્યના પ્રશ્નમાં અને એમસીક્યુમાં બેમાંથી એકમાં પૂછી શકે. બીજી રીતે પ્રશ્ન એમ પૂછાય છે કે હેનિંગે આપેલ ગંધના પ્રકાર જણાવે છે, સી વિભાગમાં પૂછ્યું છે. છ પ્રકાર છે: બળતી વસ્તુની ગંધ, સળેલી વસ્તુની ગંધ, ઇથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ અને સુગંધ. બળતી વસ્તુની ગંધ, કોઈ પણ એક વસ્તુ બળે તો એમાંથી જે ગંધ ઉત્પન્ન થાય છે તે. કોઈ એક જગ્યાએ અનાજ ઘણું બધું કે બીજી કોઈ વસ્તુ કોઈ એક જગ્યાએ ભેગી થાય છે, એની સાથે પાણી ભળે છે, એના કારણે એ બધી વસ્તુ છે એમાં સળો ઉત્પન્ન થાય છે લાંબા સમય સુધી એક જગ્યાએ પડે, પડી રહેના કારણે તો સળેલી વસ્તુની ગંધ. ઇથરની ગંધ,
જે મસાલાની ટચ, લવિંગ, એલચી, બાદિયાન, બરાબર ઘણા બધા ગરમ મસાલા છે, એ બધામાંથી જે ગંધ આવે છે મસાલાની ગંધ, રાળની ગંધ, એમાંથી તેલ બનતું હોય છે, રાળનું તેલ ઘણી જગ્યાએ મળે છે. તો આ એક વસ્તુ છે એ રાળની ગંધ કહેવાય, સુગંધ, કે જેમાં દરેક પ્રકારની જે સારી આપણે ગમે એવી જે ગંધ હોય ને એને આપણે સુગંધ કહીએ છીએ, સારી ગંધ. તો આવી રીતે હેનિંગે ગંધના છ પ્રકાર આપ્યા છે. માનવી હોય કે માનવેતર પ્રાણી હોય એ લોકો એને કોઈ પોતાના વિજાતીય વ્યક્તિની પસંદગી કરવી હોય અથવા તો ખોરાકની પસંદગી કરવી હોય તો એમાં એ પોતાની ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ કરે છે. ઘણી વખત આપણે ભૂખ ન લાગી હોય પણ જમવાનું બને એની સુગંધ આવે